નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે કોલરશીપની જે પરીક્ષા આવે છે તેનું નામ છે એનએમએમએસની પરીક્ષા જે મિત્રો બે હજાર બાવીસમાં જે લેવાની છે તે પરીક્ષા માટે ઉપયોગી થાય એના માટે આપણે એક ચૌદ ત્રણ બે હજાર એકવીસના રોજ જે એનએમએમએસ પરીક્ષાની અંદર જે મિત્રો પૂછાયેલા પ્રશ્નો છે તે એકસો ને એસી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાનું છે તો ચાલો તમારા મિત્રો પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીશું વિડીયો ચાલુ કરતાં પહેલાં જો ચેનલમાં પહેલી વાર આવેલા છો તો ચેનલ નીચે જે મિત્રો તમને ચા લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દેખા્યું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણે ચેનલમાં મિત્રો ધોરણ આઠના જે વિડીયો મૂકીશું જે તમને સૌપ્રથમ આપણે ચેનલના માધ્યમથી મળતા રહેશે એની વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો આપણી જે એનએમએમએસની પરીક્ષા લેવા છે તે બે વિભાગની અંદર હોય છે વિભાગ એક નેવગ ગુણનો અને બીજો વિભાગ બી એ પણ મિત્રો નેવગુણનો હોય છે આમ એકસો ને ગુણની આપણી પરીક્ષા હોય છે તો વિભાગ એક માનસિક ક્ષમતા કસોટી આધારિત હોય છે જેમાં મિત્રો અહીંયા તમને સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્ન ક્રમાંક એકથી દસ પ્રશ્નોના ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણી આપવામાં આવેલ છે તેમાં મિત્રો જે પ્રશ્નાતનું જે સ્થાન છે તેના વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરીને મિત્રો લખવાનું છે અહીંયા પહેલો પ્રશ્ન છે એક ચાર નવ અહીંયા તમને એક પ્રશ્ના ચિહ્ન આપેલું છે પચીસ છત્રીસ તો અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ કયો વિકલ્પ આવશે અહીંયા ચાર ઓપ્શન છે તેમાંથી મિત્રો જે સાચો ઓપ્શન છે તે મિત્રો બી છે એટલે કે સોળ આવે છે તો તમારે અહીંયા ગણતરી કરીને આનો જવાબ લખવાનો હોય છે બીજું છે બે ચાર તેર છવ્વીસ ચોવીસ અડતાલીસ પાંત્રીસ તો અહીંયા તમને પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે તો એની અંદર આવશે મિત્રો સિત્તેર તમે અહીંયા જોશો કે બે બે દુ ચાર થાય છે પાત્રી દુ સિતે થાય છે થાય છે તો કેટલા થાય થાય તો તો છે આ રીતે મિત્રો તમારે શ્રેણી છે તે પૂર્ણ કરવાની હોય છે એવી રીતે અહીંયા તમે જોઈશો બે પાંચ નવ ચૌદ વીસ અને પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે છે તો અહીંયા મિત્રો પ્રશ્નાર્થની જગ્યા આવે છે સત્યાવીસ તમે જોશો કેટલા કેટલા ઉમેરાય છે અહીંયા ત્રણ ઉમેરાય છે ચાર છે પાંચ છે એ રીતે અહીંયા છ ઉમેરા છે તો વીસમાં કેટલા ઉમેરો અહીંયા મિત્રો વીસમાં છ છે તો અહીંયા સાત ઉમેરવા પડે છે એટલે વીસમાં સાત ઉમેરીએ તો સત્યવી આપણો જે જવાબ છે તે આવે છે તો આ રીતે તમારી શ્રેણી છે પૂર્ણ કરવાની હોય છે તેવી રીતે અહીંયા મિત્રો જે પ્રશ્નાર્થ છે તેની વિકલ્પ મિત્રો સાચો છે એકસો સાડત્રીસ તમારી અહીંયા ખાસ મિત્રો આ શ્રેણી પૂર્ણ કરવાની છે પાંચમું છે અહીંયા એક પોઈન્ટ એક બે પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ સાત તો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે તો અહીંયા તમે મિત્રો જોશો તો તમને ખબર પડી જશે કે અહીંયા અનુસાર ચાલ્યા છે એક બે ત્રણ ચાર તો અહીંયા પાંચ આવે તો એવી રીતે અહીંયા એક પછી અહીંયા બે છોડીને ત્રણ આવ્યા છે ત્રણ છોડી પાંચ પાંચ છોડી પાંચની પછી છ છોડીને સાત તો સાતની પછી મિત્રો આઠ છોડીને આપણે નવ આવે એટલે કે પાંચ પોઈન્ટ નવ જવાબ આપણો આવવો જોઈએ તો અહીંયા શ્રેણીમાં આવી જાય છે તો આ રીતે તમારી જવાબ મિત્રો શ્રેણી પૂર્ણ કરવાનું હોય છે અહીંયા મિત્રો છે એક એક તૃતીયાંશ એક નવંશ એક સત્યાવંશ તો પ્રસ્તાન જગ્યાએ શું આવશે તો અહીંયા તમે જોશો ત્રણ નવ થાય નવ તરી સત્યાવીસ તો સત્યાવીસ તરી એક્યાસી થાય છે તો એક્યાશી અંશ આવી જશે સાતમું છે બાવન છવ્વીસ એકસો ચાર પછી પાછા બાવન બસો આઠ પછી શું આવે છે તો એનો જવાબ મિત્રો એકસો ચાર આવશે અહીંયા તમારી શ્રેણી કરવાની છે આગળ જોઈશું એસી અગણસિત્તેર સાહીઠ ત્રેપન તો અહીંયા માઇનસ થયા છે તો આટલા માઇનસ કરીએ તો કેટલા થાય એ તમારે ગણતરી કરવાની છે તો એનો જોવા અડતાલીસ આવે છે અહીંયા મિત્રો જોશો તો એક તૃતીયાંશ ત્રણ ચતુર્થાંશ પછી શું આવે છે એ તમારે પૂર્ણ કરવાની છે શ્રેણી પછી આગળ વધારવાની છે સાત સોળા અંશ નવ બત્રીસ અંશ તો અહીંયા મિત્રો તમે જોશો કે બે દુ ચાર થયા તો ચાર દુ આઠ થાય બરાબર તો નીચે આઠ આવતા હશે પછી આઠ દુ સોળ ને સોળ દુ બત્રી થાય છે બરાબર તો બીજે નીચે અહીંયા આઠ છે અને અહીંયા આઠ છે તો હવે આપણે અહીંયા શું જોવાનું છે તો ઉપર જોશો તમે એકી સંખ્યા ચાલી છે એક પછી ત્રણ પછી પાંચ અહીંયા આવે બરાબર તો અહીંયા છ હે તો આપણો જે ઓપ્શન છે સાચો એ પાંચ અઠમાંશ આવી જાય છે તો આ રીતે શ્રેણી પૂર્ણ કરવાની હોય છે દસમું છે એક બે પાંચ પછી અહીંયા મિત્રો પ્રશ્નાચિહ્ન છે સત્તર અને છવ્વીસ તો એના પછી અહીંયા જે પ્રશ્નાર્થમાં આવશે તે મિત્રો દસ આવશે તો તમારે અહીંયા સાચો જવાબ દસ બનશે એવી રીતે મિત્રો તમારે સૂચના આપેલી છે અહીંયા સૂચના છે પ્રશ્ન ક્રમાંક અગિયારથી બારમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાના છે તો અહીંયા મિત્રો તમને જે દેખાઈ રહ્યું છે ચોરસનો બોક્સ તેમાં વધુમાં વધુ આઠ ચોરસ છે અહીંયા આકૃતિ છે તેમાં મિત્રો વધુમાં વધુ સત્યાવીસ ચોરસ છે તમે ગણશો એટલે તમને ખબર પડશે પછી અહીંયા તેરથી ને ચૌદમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તો અહીંયા મિત્રો લંબચોરસની સંખ્યા છત્રીસ છે આની અંદર લંબચોરસની સંખ્યા મિત્રો છે તે ત્રેસઠ છે તમારા મિત્રો સૂચના જોઈને જવાબ આપવાનો છે તમે અહીંયા જોશો પ્રશ્ન ક્રમાંક એક નંબર પંદરમાં દર્શાવેલી આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે તો ત્યાં મિત્રો વધુમાં વધુ ઓગણીસ લંબચોરસ મળશે સૂચના છે પ્રશ્નકરમાં સોળથી ને વીસમાં દર્શાવેલ આકૃતિઓમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તો એની અંદર મિત્રો વધુમાં વધુ તેર ત્રિકોણ છે જ્યારે સત્તરમી આકૃતિ છે તેમાં વધુમાં વધુ મિત્રો તમારે અહીંયા કેટલા છે એ ગણવાના છે આની અંદર જે ઓપ્શન છે તે મિત્રો આપણે જે એનએમએસની આન્સર કે છે તેમાં આની અંદર બતાવેલો નથી એટલે ખાસ તમારે ગણી લેવાનું રહેશે આમાંથી કોઈ ઓપ્શન આવતો ન હતો અથવા આકૃતિ ખોટી હોઈ શકે છે અઢારમું છે તેની અંદર મિત્રો ત્રિકોણની સંખ્યા વીસ બને છે ઓગણીસમાં છ બને છે વીસની અંદર મિત્રો આડત્રીસ ત્રિકોણની સંખ્યા બને છે હવે અહીંયા મિત્રો તમારે એકવીસથી ને પચીસ પ્રશ્ન આપેલા શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરમાં તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો અહીંયા સાચો ક્રમમાં મિત્રો મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો તમારે અહીંયા જુઓ આર એ એન ડીઓ એમ છે તો સૌપ્રથમ પ્રથમ એ આવે પછી ડી આવે છે પછી મિત્રો એમ આવશે પછી એન પછી મિત્રો ઓ આવે અને આર તો આવો વિકલ્પ ક્યાં છે અહીંયા અહીંયામાંથી તો તમે જોશો કે અહીંયા ડીમાં છે તો એ રીતે તમારે ગોઠવવાનું છે ક્રમ અનુસાર તો અહીંયા બાવીસમાં મિત્રો આ ઓપ્શન સાચો છે ડી ત્રેવીસની અંદર મિત્રો એ ઓપ્શન સાચો છે ચોવીસની અંદર ડી છે પચીસની અંદર મિત્રો એ ઓપ્શન આપણો સાચો છે તમે એકવાર ગોઠવશો એટલે તમને ખબર પડશે હવે આગળ જોઈશું અહીંયા મિત્રો પ્રશ્ન ક્રમાંક થી નહીં ત્રીસમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચા વિકલ્પની વિકલ્પથી જવાબ લખવાનો છે જેમ કે મિત્રો અંક આપેલા છે કે જ નો પાંચમો છે ડનો સાતમો ભનો પહેલો રનો નવમો અને તનો ત્રીજો છે તો ભ ડ ભડ તો ભડ નો ક્રમ કયો સાચો બને તો ભનો એક છે પછી ડનો પાછો સાત છે પાછો ભ એક અને ડનો પાછો સાત એટલે સત્તર વાળો અપ્સર સાચો પડે છે આ રીતે આપણે આની અંદર મિત્રો ક્રમ અનુસાર ગોઠવવાના છે એવી રીતે અહીંયા ર ડ વત્તા તેની અંદર ચારસો નેવું આવે રજ વત્તા ભજ તો એમાં એકસો દસ આવશે તરત માઇનસ ભરત અહીંયા મિત્રો ભરતની માઇનસ કરવાનું છે તો તરતમાં કેટલા થાય છે એમાંથી માઇનસ ભરત કરો એટલે બસો આવે છે એવી રીતે નીચે પૈકી કયું સાચું નથી તો અહીંયા મિત્રો તમે જોશો કે ભડ રજ સાચું છે તજ બરાબર ડ વત્તા જ સાચો છે તો એની અંદર ભૂ ભર ગુણ્યા જ તો રજ થાય તો તરત અહીંયા ગેટર ધેન રજત આ ખોટ ઉંચાઉ બની શકે હવે મિત્રો અહીંયા એકત્રીસથી ને પાંત્રીસ પ્રશ્નોમાં દરેકમાં ચાર આકૃતિઓ આપેલી છે તે પૈકીની એક આકૃતિ બાકીની ત્રણ આકૃતિઓ જુદી પડે છે તો આ જુદી પડતી આકૃતિ શોધો તો અહીંયા મિત્રો આકૃતિ આ જુદી પડે છે પછી આની અંદર મિત્રો આ જે આકૃતિ છે તે જુદી પડે છે તમે એકવાર જોઈ ચોકસાઈ કરજો જેથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આકૃતિ જુદી પડી તો આની અંદર તેત્રીસમાં એ આવે છે એની આકૃતિ જુદી છે ચોત્રીસમાં સીની આકૃતિ જુદી છે પાંત્રીસની અંદર ડીની આકૃતિ જુદી છે હવે અહીંયા મિત્રો છત્રીસથી જે ચાલીસના પ્રશ્નો છે તે અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને ઉત્તર આપવાના છે તો જેમ અહીંયા મિત્રો આપેલું છે કે માસ્ક તો તેરસો સત્તાવન થાય એવી રીતે અહીંયા મિત્રો વેક્સિન છે તો ચોવીસ ચુમ્માલીસ અડસઠ નવ થાય છે તો ક્યાંક તો કેટલા થશે તો મિત્રો અહીંયા તમે જોશો કે સીમાં કિયો ક્રમ છે તો તમારે અહીંયા ચોથો છે તો આપણે ચોથો ક્રમ પસંદ કરીએ એ રીતે એમાં કિયો ક્રમ છે તો અહીંયા બી ત્રીજો છે તો ત્રીજો ક્રમ પસંદ કરીએ કેની અંદર સાતમો છે તો સાત પસંદ કરીએ અને ઈમાં કિયો ક્રમ છે તો તમે જોશો કે છેલ્લો ક્રમ કયો નવ છે તો અહીંયા નવ પસંદ કરીએ તો તેતાલી અગ્યાશી જે આપણો તેતાલી અગ્યાસી જે હોય તે આપણો સાચો જવાબ તો અહીંયા છે તેતાલી અગ્યાસી તો આ રીતે તમારે મિત્રો પસંદ કરવાનું છે એવી રીતે અહીંયા સાડત્રીસમાં બી આવે છે આડત્રીસમાંમાં એ ઓગણચાલીસમાં બી ચાલીસની અંદર એ એ રીતે મિત્રો બનશે તમે એકવાર ઓબ્ઝર્વેશન અંદર ચોકસાઈથી મિત્રો મેળવશો તો તમને ખ્યાલ આવી જશે હવે અહીંયા મિત્રો તમારે સૂચના મુજબ આપેલી છે એકતાલીસથી ને પચાસ પ્રશ્નોના દર્શાવેલ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધવાનો છે તો તમે અહીંયા જોશો મિત્રો મ અણ ત અને ન છે તેમાંથી ત અલગ પડે છે તો તેની અંદર મિત્રો તમારે ખાસ અલગ પડતો છે તે અલગ લખવાનો છે મત અણ ન બરાબર ત છે એ અલગ પડે છે કારણ કે દંત્ય કહેવાય છે ક ચ ટ અણ અણ અલગ પડે છે અહીંયા અહીંયા એ અલગ પડશે એ બી સી ડી બરાબર એવી રીતે અહીંયા ઈ એફ અલગ પડે છે વાય જી અલગ પડે છે અહીંયા મિત્રો છે પચીસ અલગ પડે છે નવ અલગ પડે છે અહીંયા જૂન અલગ પડે છે માછલી અલગ પડે છે અને અહીંયા પ્રકાશ વર્ષ અલગ પડે છે તો અલગ પડતા હોય એ તમારે લખવાનું છે અહીંયા મિત્રો એકાવનથી જે પંચાવન પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે તે સુધીને સાચો જવાબ લખવાનો છે તો અરીસાની પ્રશ્ન આકૃતિ આવી છે તો છાપ કેવી હશે તો અહીંયા સી છે તે સાચો મિત્રો અરીસામાં આ છાપ આવી દેખાશે અહીંયા મિત્રો આકૃતિ છે તેમાં અરીસામાં આ બી એ નામની જે આકૃતિ છે તેવી દેખાશે અહીંયા મિત્રો આકૃતિ છે તે ડી નંબરની આકૃતિ છે તમે અરીસામે જોશો તો એવી દેખાશે ચોપનમાં મિત્રો તમારે આ ડી નંબરની આકૃતિ એવી દેખાશે અરિશામાં પછી પંચાવનમાં પણ ડી જે આકૃતિ છે તે તેવી દેખાશે હવે મિત્રો અહીંયા છપ્પનથીની સાઈડમાં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ બંધ ધ્યાનમાં રાખીને પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ જે દર્શાયેલ છે તેની સાથે બંધ બેસતો વિકલ્પ પસંદ કરવાનો છે જેમ કે પેન્સિલ તો ગ્રેફાઇડ મારથી બને તો પેનમાં શું હોય તો શાહી એટલે શૂપ તો શાકભાજી તો જ્યુસ તો ફળ બરાબર એ રીતે આપણે પસંદ કરવાનું છે સાપ તો દરમાં રહે તો સિંહ તો ગુફામાં રહે બરાબર પાઘડી તો માથા ઉપર બંધાય તો મોજા એ પગમાં પહેરાય કેમલ તો લેમ લેમેક બરાબર તો કાવું તો વોક એનું ઉલટું કરવાનું છે બરાબર અહીંયા તમારે સ્પીલિંગો છે ઉલટા કરેલા છે તો એ રીતે આપણે મિત્રો અહીંયા જવાબ છે તે લખવાના છે એકસઠથી ને સિત્તેરમાં દરેકમાંની દરેકની ડાબી બાજુએ એક જોડી આપેલી છે જે ચોક્કસ સંબંધ ધરાવે છે આ જ સંબંધ કે નિયમ અનુસારની જમણી બાજુએના સ્થાને મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જોડ બનાવવાની જેમ કે ઘડિયાળ તો સમય તો ઘડિયાળમાં સમય જોવાય બેરો મીટરથી હવાનું દબાણ અપાય છે બરાબર લાકડું તો ફર્નિચર બનાવવા કામ આવે સિમેન્ટ તો મકાન બનાવવા કામ આવે ચુંબકમાં હોકા યંત્રમાંથી બને છે તો અહીંયા મિત્રો પારો છે એ થર્મોમીટરમાં હોય છે બરાબર ચુંબકમાં ઓકા યંત્ર ઓકા યંત્રમાં ચુંબક હોય તો થર્મોમીટરમાં પારો હોય બરાબર શાળાએ વિદ્યાર્થી તો શાળામાં વિદ્યાર્થીઓ હોય દુકાનમાં કોણ હોય દુકાને કોણ જાય તો કે ભાઈ ગ્રાહક જાય બરાબર શાળામાં વિદ્યાર્થીઓ જાય તો દુકાનમાં ગ્રાહક જતા હોય છે તો એવી રીતે મિત્રો અહીંયા પાસઠ પૂછે કે ચાર તો સોળ બરાબર તો અહીંયા સાત તો શું આવે તો અઠ્યાવીસ આવશે તમે જોશો ચોખ્ખો ચોંકો સોળ થાય તો સાત ચોક અઠ્યાવીસ થાય બરાબર તો એવી રીતે અહીંયા મિત્રો તમને ચોકડી છે તો અહીંયા ચોકડી એટલે મિત્રો અહીંયા તમારે ચોરસ બન્યો તો એવી રીતે છે તો અહીંયા ઝટકોણ બને ષટકોણ બનશે તો એવી રીતે મિત્રો આ આકૃતિની અંદર જે વી તો આવું થયું તો ડબલ્યુ તો આ રીતે કરવું પડે છે બરાબર નીચે એક ગોળ રાઉન્ડ કરવાનું હોય છે એસ અહીંયા ઊંધું છે તો પી એ પાછું ઊંધો કરી માથે ટપકું એવું ક્યાં છે વિકલ્પ તો આ છે તો આ રીતે આપણે ઓપ્શન લખવાના છે

તો અહીંયા મિત્રો એકાવનમાં વિદ્યાર્થી મળે એકવીસમાં ક્રમ હોય તો તેણીનો છેલ્લેથી ગણવો હોય તો આપણે છેલ્લેથી એકવીસમાંથી એકાવનમાંથી એકત્રી બાદ કરીએ સોરી એકાવનમાંથી એકવીસ બાદ કરવાના બરાબર ઝીરો પાંચમાંથી ત્રણ પ્લસ એક કરી નાખો કારણ કે એની બેહવાની જે જગ્યાએ પસંદ કરવાની ને તો ત્રીસ વત્તા એક એટલે એકત્રીસ તો એનો ક્રમ છે એકત્રીસમાં થાય છે એટલે તમારે મિત્રો જે સંખ્યા આપી લી હોય એમાંથી જે સંખ્યા બેઠો એ ક્રમ માઇનસ કરો અને પ્લસ એક કરી દેવાના બરાબર હવે મિત્રો અહીંયા છે ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓના આ અતુલનો ક્રમ પહેલેથી સાતમો છે તો છેલ્લેથી તે આઠમો ક્રમ ધરાવે છે તો કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે તો અહીંયા મિત્રો તમે જોશો કે ભાઈ ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓ અતુલનો ક્રમ પહેલેથી સાતમો ને છેલ્લેથી આઠમો તો અહીંયા તમે જોશો તો સાત ને આઠ કેટલા થયા પંદર તો હવે એમાં બેહવાનો છે એટલે માઇનસ એક કરી દો તો ચૌદમો એનો બેહવાનો ક્રમ થશે એને પણ કાઢવાનો ને એટલે માઇનસ કરવો પડે છે અને સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે તો જમણો હાથ કઈ દિશામાં હશે તો મિત્રો ઉત્તર દિશામાં હોય છે ખાસ તમે પણ એ રીતે હાથ રાખીને બેસજો એટલે તમને ખબર પડશે એક કરોડ એટલે કેટલા ચોરસ થાય તો મિત્રો અહીંયા એક કરોડ એટલે છે ને એટલે એક લાખ થશે એક જાન્યુઆરીના રોજ સોમવારે સોરી શુક્રવાર હોય તો સત્યાવીસ જાન્યુઆરીના રોજ કયો વાર હશે તો મિત્રો બુધવાર હશે ગણતરી કરજો પ્રશ્ન ક્રમાંક છોતેરથી ને ન્યૂમાં દર્શાવેલ વિગતવાર અનુસાર જવાબ આપવાના છે અહીંયા મિત્રો આનો જવાબ છે તે જોશો તો ગુરુવાર છે અહીંયા જો આજે રવિવાર હોય તો ઓગણપચાસ દિવસ કિયો હશે તો રવિવાર થશે ગણતરી કરવાની છે મિત્રો એકત્રીસમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ ગુરુવાર હોય તો અઠ્યાવીસમી જાન્યુ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ કિવાર હશે રવિવાર છે તમારી બહેનના મામા મામાની એકમાત્ર બહેનની દીકરી તમારું શું થાય તો મિત્રો બહેન થાય છે અહીંયા મિત્રો છે તેનો જવાબ આવે છે પુત્ર થશે પછી અહીંયા મિત્રો જાનવી સૂર્યાસ્ત દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે તો તેની પડું પડછાયો કઈ દિશામાં પડશે તો તે પૂર્વ દિશામાં પડશે મિત્રો એ રીતે બ્યાસીનો જવાબ મિત્રો પાંચ કિલોમીટર છે ત્યાસીની અંદર પશ્ચિમ દિશા થશે અહીંયા મિત્રો તમે જવાબ જોઈ શકો છો આપણો વિડીયો મોટો બની જાય એટલા માટે આપણે તમને ડાયરેક્ટ જવાબ બતાવી દઈશું ત્યાંશીમાં પશ્ચિમ આવશે ચોર્યાસીમાં પાંત્રીસ વરસ પંચ્યાસીમાં પંદર વર્ષ છ્યાસીમાં દસ વર્ષ થશે સત્યાસીમાં ચૌદ અઠ્યાસીમાં બે નેવ્યાસીમાં બંનેનું સરખું નેવુંમાં થશે મિત્રો ચાર જવાબ આવે છે હવે મિત્રો